જય દ્વારકાધીશ રાજાદી કરી અને રંગ સુધીના લોકો પ્રભુ દ્વારકાધીશના દર્શને આવે છે ખાસ એવા જ ગુજરાતના પૂર્વ યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ આપણી સાથે છે વિજયભાઈ ખાસ જ્યારે દ્વારકા તો આપ અવારનવાર દ્વારકાધીશ સાથે તો આપનો એક અલગ જ નાતો રહ્યો છે અવારનવાર દ્વારકાધીશને શીશ ચુકવો આવો છો દ્વારકા માટે આપ જ્યારે સીએમ હતા ત્યારે પણ ઘણી બધી ગિફ્ટો દ્વારકાને આપી છે દ્વારકાના વિકાસની વાત હોય ખાસ આજે પાછી આ દર્શન અને એમાં પણ આપના મિત્ર એટલે નીતિનભાઈની જે બાવનગજની પાકડી દ્વારકાધીશને લાગશે કેવું ફિલિંગ આજનું ખૂબ આનંદની વાત છે આજે નીતિનભાઈનો જન્મદિવસ છે અને દ્વારકાધીશને બાવનગજની ધજા ચડાવવાની છે દ્વારકાધીશ અને સોમનાથ જ્યાં સુધી ગુજરાતમાં બેઠા છે ગુજરાત સુરક્ષિત છે ગુજરાત સલામત પણ છે દ્વારકાધીશની કૃપા હંમેશા ગુજરાત ઉપર વરસી રહી છે અને વરસશે આજે ધજા ચડાવીને દ્વારકાધીશને અમે લોકો પ્રાર્થના કરવાના છીએ કે સૌનું ભલું કરે અને આપણા આદરણીય વડાપ્રધાન ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં એમને ખૂબ સફળતા મળે એવી પ્રાર્થના કરવાના છે વિજયભાઈ જ્યારે જ્યારે આપ દ્વારકા આવ્યા છો જ્યારે આપ સીએમ એની પહેલાં પણ દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું હતું અને જ્યારે દ્વારકા આવ્યા છો ત્યારે દ્વારકાધીશે આપને ક્યાંય ને ક્યાંય મોકલા છે જ્યારે પ્રજાની રક્ષા માટે શું કહેશો એ બાબત આગળ દ્વારકાધીશની કૃપા હંમેશા હોય જ છે એ તો એકદમ જેને કંઈ કે એમની કૃપા વરસાવતા જ હોય છે દ્વારકાધીશને આજે શિષ ઝુકાવ્યું હતું સવારે પહેલાં સીધો મંદિરે ગયો હતો અને પછી અહીંયા આવ્યો છું એટલે દ્વારકાધીશની કૃપા કાયમ અમારા ઉપર રહે તેવી પ્રાર્થના પણ કરી છે જ્યારે આપ સીએમ હતા ત્યારે ઘણા બધા લોકો રાજી થયા છે જે આપ કાયદા લઈ આવ્યા છો મજબૂત કાયદા લઈ આવ્યા છો જે આજ પણ લોકોને ઉપયોગી બની રહ્યા છે શું કહેશો એ બાબતે સ્વાભાવિક છે કે સંગઠનમાંથી સરકારમાં હું ગયો હતો લોકોની જે વેદના પરેશાની એને ધ્યાનમાં રાખીને મેં મારી રીતે પાંચ વર્ષ મુખ્યમંત્રી હતો ત્યારે મેં બધા પગલાંઓ લીધા હતા પ્રયત્ન કરેલા જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ બહુ મહત્ત્વનો સાબિત થયો છે અને ઘણા લોકોની લુખા લોકો જે જમીન મકાન પડાવી લેતા હતા એમાં મોટી બ્રેક લાગી છે દિલ્હી જવાની વાત હોય શું કહેશો આપ દિલ્હી આપણી સરકાર છે ભાજપ છે ત્યાં આગળ એટલે અમારા માટે ખાલી ખાસ જે આપ યશસ્વી મુખ્યમંત્રી રહ્યા છે લોકોનો પ્રેમ મળ્યો છે આપને શું કહેશો બાબત એટલે લોકોએ લોકોનો પ્રેમ મળ્યો છે પાર્ટીએ મને ઘણી બધી જવાબદારીઓ આપી પણ છે અને પાર્ટીમાં હંમેશા જે કામ સોંપાય એ અમે કરતા આવ્યા છીએ પહેલાં કાર્યકર્તા છીએ અને પછી બાકી બધું છે